હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ અર્જુનની છાલનું પાણી પીવાથી કેવા જબરજસ્ત ફાયદાઓ થાય છે. આ વિડીયોમાં તેના ફાયદાઓ વિશે ચર્ચા કરીશું, સાથે સાથે તેનું પાણી કઈ રીતે બનાવવું, કેટલી માત્રામાં બનાવવું અને કેવી રીતે પીવું તેના વિશેની સંપૂર્ણ સમજૂતી આ વિડીયોમાં હું તમને આપવાનો છું. તો ચાલો બીજી વાતો ન કરતા શરૂ કરીએ સીધો આજનો વિડીયો. મિત્રો, અર્જુનની છાલ કે જેને આપણે લોકો ગુજરાતમાં ધોળા સાજળ અથવા તો સાદડાના ઝાડ તરીકે પણ ઓળખવામાં આવે છે તેના તરીકે ઓળખીએ છીએ. હવે આ અર્જુનની છાલનું આપણે પહેલા ફાયદાઓ જાણી લઈએ, પછી તેનું સેવન કેમ કરવું એ પણ હું તમને જણાવીશ આગળ વિડીયોમાં. તો મિત્રો, ફાયદાઓની ચર્ચા કરવા જઈએ તો સૌથી પહેલો અને મહત્વનો ફાયદો તો તેનો એ છે કે તે આપણા હૃદયને મજબૂત બનાવે છે. જી હા મિત્રો, હૃદયને મજબૂત બનાવે છે અને તેના કારણે જ આપણા શરીરમાં રહેલું જે ખરાબ કોલેસ્ટ્રોલ છે તેને ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે. સાથે સાથે એક અંદાજ મુજબ કહેવા જાઉં ને મિત્રો, તો લગભગ 100 આયુર્વેદિક ડોક્ટરોને તમે પૂછશો ને તો તેમાંથી 99 લોકો હૃદય સંબંધિત સમસ્યાઓને દૂર કરવી હોય ને તો તેના માટે અર્જુનની છાલને રેકમેન્ડ કરે છે, અર્જુનની છાલને સૂચવે છે. ઉપરાંત વેઇટ લોસ કરવા માટે પણ અર્જુનની છાલનું પાણી પીવામાં આવે તો તે ખૂબ જ વધારે ફાયદાકારક છે. સાથે સાથે શરીરમાં જો વાત દોષ વધી ગયો છે તો તેના નિવારણ માટે પણ અર્જુનની છાલનું પાણી છે તે ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવે છે. આગળ વાત કરવા જઈએ તો આપણું જે બ્લડ છે, આપણું લોહી છે, તેને પાતળું બનાવવા માટે પણ અર્જુનની છાલનું પાણી પીવામાં આવે તો તે પાતળું રહે છે અને લોહી ગંઠા જાડું થઈ જવાની જે પ્રક્રિયા છે તે ધીમી પડે છે અને તેને જાડું થવા દેતું નથી. સાથે સાથે તે એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી ધરાવતું હોવાને કારણે, એન્ટીઓક્સિડન્ટ ગુણો ધરાવતું હોવાને કારણે કેન્સરથી પણ આપણને બચાવે છે. ઉપરાંત આગળ વાત કરવા જઈએ તો ડાયાબિટીસ જે લોકોનું ખૂબ જ વધારે વધી ગયેલું છે તેનાથી પણ પ્રિવેન્ટ કરવાનું, તેનાથી પણ બચાવવાનું કાર્ય અર્જુનની છાલનું પાણી ખૂબ જ સારી રીતે કરે છે. ઉપરાંત વાત કરવા જઈએ તો મૂત્ર સંબંધિત સમસ્યાઓ હોય તો તેને પણ જડમૂળમાંથી દૂર કરવાનું કાર્ય અર્જુનની છાલનું પાણી ખૂબ સારી રીતે કરે છે. આ ઉપરાંત આપણું ડાયજેશન એટલે કે આપણું પાચન છે તેને ખૂબ જ સારું બનાવે છે, સુધારે છે. સાથે સાથે જે લોકો ફેટી લીવરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેમના માટે પણ અર્જુનની છાલનું પાણી ખૂબ જ વધારે ફાયદાકારક છે. ઉપરાંત આપણી રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટીમાં પણ વધારો કરવાનું કાર્ય અર્જુનની છાલનું પાણી કરે છે. હવે તમને આટલા બધા ફાયદાઓ તો જાણ્યા, પણ હવે તમને એવો પ્રશ્ન થશે કે અર્જુનની છાલનું પાણી બનાવવું કઈ રીતે અને ક્યાં મળશે આ અર્જુનની છાલ? તો મિત્રો, અર્જુનની છાલ છે તે ખૂબ જ વધારે સરળતાથી તમને કોઈ પણ આયુર્વેદિક સ્ટોર એટલે કે ગાંધીની દુકાન પર ખૂબ જ સરળતાથી મળી જશે અને કિંમતમાં પણ સસ્તી છે. 20-25 કે 40-એક રૂપિયાની તો કિલો આવી જાય છે. હવે આનું સેવન કઈ રીતે કરવાનું છે? તો બસ 5-7 ટુકડા અર્જુનની છાલના લેવાના છે અને તેને રાત્રે પાણીમાં પલાળી દેવાના છે અને વહેલી સવારે ઉઠો ત્યારે આ પાણીને ગાળી અને પી લેવાનું છે. બસ આ પ્રયોગ છે તેને અઠવાડિયામાં 3-4 વાર તમે રોજે રોજ રિપીટ કરી શકો છો અને આનાથી હમણાં જણાવેલા તમામ ફાયદાઓ છે તે મેળવી શકો છો. આશા રાખું છું વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપનો ખૂબ ખૂબ આભાર.